બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યને હવે પત્ર લખવાની આદત પડી ગઈ છે, ત્યારે ગુલાબસિંહ રાજપૂત બાદ આજે જ્ઞાનીબેન ઠાકોરે પણ મુખ્યમંત્રી રૂપાણીને સરહદી વિસ્તારના ખેડૂતોને લગતી માંગણીઓને લઈ પત્ર લખ્યો છે, જેમાં પ્રથમ માંગ કરવામાં આવી છે કે સરહદી વિસ્તારમાં ખારેકની ખેતી કરતા ખેડૂતોને ખારેકના ટીસ્યુ કલ્ચર રૂપા ઉછેર માટે સબસિડી આપવામાં આવે, જે રોપા અત્યારે 3,000 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યા છે તે રોપા પર 90% સબસિડી સરકાર આપે, આ ઉપરાંત સરહદી વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય. જ્ઞાનીબેને પોતાના પત્રમાં પંચાયત વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેરોને 4th પગાર ધોરણ સુધારાનો લાભ આપવા માટેની માંગ કરવામાં આવી છે. વાવ બાબર સોઈગામ સાતલપુર રાધનપુર કે જે મેં અગાઉ કીધું એ પ્રમાણે ખારાશવાળો વિસ્તાર છે, બંજર જમીન છે, અને આ જમીનની અંદર જ્યારે ખેડૂતો અત્યારે મોટા પ્રમાણમાં ખારેકનું વાવેતર કરી રહ્યા છે ત્યારે જે રીતે રાજસ્થાનની સરકાર એ 90% આ રોપાની સબસિડી ખેડૂતોને આપે છે એ રીતે ગુજરાત સરકાર આપે એવી માગણી છે. બીજો જે ફૂડ પ્રોસેસિંગ માટેનો લેટર લખીને આ વિસ્તારના ખેડૂતો કે નર્મદાની કેનાલના હિસાબે ઘણા બધા મોટા પાકોનું ઉત્પાદન કરે છે પણ એને પોતાને માર્કેટિંગમાં જે ભાવ મળવા જોઈએ નથી મળતા, અને આ વિસ્તારની અંદર એક પ્રોસેસિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવે તો એ પણ મારી રાજ્ય સરકારને અહીંના ખેડૂતો વતી વિનંતી છે.